કાળઝાળ ગરમી હોવા છતાં ગોધરા રેલવે સ્ટેશન ખાતે પીવાના પાણીની અસુવિધાથી મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા છે। પંચમહાલ જિલ્લાનો સૌથી મોટા અને 24 કલાક ધમધમતા ગોધરા રેલવે સ્ટેશનમાં પીવાના પાણીના ફાંફા છે। પીવાના પાણીની અસુવિધાથી મુસાફરોને ભારે હાલાકી સહન કરવી પડી રહી છે। રેલવે તંત્રના અંધેર વહીવટના કારણે પીવાના પાણી માટે મુસાફરોને પૈસા ખર્ચી પાણી લેવાની ફરજ પડે છે। સ્ટેશનના પ્લેટફોર્મ પર અસંખ્ય નળ છે, પરંતુ આ નળમાં પાણીની રાહ મુસાફરો જોઈ રહ્યા છે। અલબત્ત પાણીના ધાંધાને કારણે રેલવે સ્ટેશન પર પાણીના બટનના મનફાવે તેમ ભાવો લઈ વેપારીઓ મુસાફરોને લૂંટી રહ્યાની ચર્ચા પણ ફેલાઈ ગઈ છે। સાચું છે, પાણીની કોઈ વ્યવસ્થા નથી, ઉનાળાની ગરમીનો સમય છે। હવે આ પબ્લિક બધી આવે, એને ત્રસ્ત લાગી હોય, પાણી પીવું હોય તો પબ્લિક જાય ક્યાં? અંદર તો બોર્ડ મારી દીધું ઠંડુ પાણી, પણ પાણી છે જ નહીં, અને ઠંડુ પાણી પણ ગરમે નથી આવતું, અને સો ઘણા ગાંઠિયા જેવું છે। અને હું જોઈને અને હું કરવા, રેલવે તંત્ર જાગે અને પાણીની વ્યવસ્થા કરે તો સારી વાત છે પબ્લિક માટે। રેલવે ટિકિટના પૂરા પૈસા લે છે અને સુવિધા કઈ આપતી નથી, પાણી જેવી સુવિધા નથી તો બીજી કશું સુવિધા આપવાની।